વલસાડથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. 14 વર્ષના બાળકને ન્યાય આપવાની જ્યારે માંગણી કરવામાં આવી છે ત્યારે એનએસ ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. જી, આ સમગ્ર માહિતી આપવા બદલ આપણા સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા તેજસભાઈ ગુંદરણીયા. જી તેજસજી, જણાવશો કે એનએસ ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, તો શું છે આ સમગ્ર માહિતી? આ માહિતીમાં આપણા અહેવાલ ચાલ્યા બાદ ડીવાયએસપી કુપાવતની સૂચનાથી તાત્કાલિક ધોરણે આ આરોપીની અટક કરવામાં ધરપકડ કરવામાં આવેલી છે. જી તેજસજી, જણાવશો કે આરોપી નવીન દાનીની આજ રોજ બપોરે ધરપકડ કરાઈ છે, તો પોલીસ આગળ શું કાર્યવાહી કરી રહી છે? પોલીસ આગળ કાર્યવાહીમાં તો હજુ બહાનાબાજી કરી રહી છે. જયારે 14 વર્ષના કિશોર સામે કોઈ સંસ્થા દ્વારા અત્યારે વકીલ લઈને લેબર કોર્ટમાં આગળ કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવતો છે. જી તેજસજી, આ સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થયા છે તે પ્રમાણે જ્યારે એક મહિના પહેલાની આ ઘટના છે ત્યારે આ ઘટના મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે આરોપી નવીન દાનીની આજ રોજ બપોર ધરપકડ કરવામાં આવી છે અને એનએસ ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. 14 વર્ષના બાળકને ન્યાય આપવાની જ્યારે માંગણી કરવામાં આવી હતી ત્યારે એક મહિના પહેલાની આ જે ઘટના છે ત્યારે એનએસ ગુજરાત ન્યૂઝના અહેવાલ બાદ પોલીસ તંત્રે ગુનો દાખલ કર્યો છે.